छૂટા રૂપિયા આપવાને મામલે ચોક બજારના એક ચીટરનો વધુ એક દુકાનદાર ભોગ બન્યો છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 6 લોકો આ ચીટરનો ભોગ બની ચૂક્યા છે, છતાં હજી સુધી આ ઠગ પોલીસની પકડમાં આવતો જ નથી. ઉપરથી પોલીસ આવા ઠગોની સામે ગુનો દાખલ કરવાને બદલે માત્ર અરજીઓ લઈને જ સંતોષ માની રહી છે. આ બાબતે ઉમરા પીઆઈ સાલુંકેનો સંપર્ક કરાવ્યા, તેમણે મોબાઈલ રિસીવ કર્યો જ નહોતો. છેલ્લા 6 મહિનાથી ડુમ્મસ રોડથી લઈને વીઆઈપી રોડની વાત કરીએ તો છૂટા પૈસા નામે એક શખ્સ ખુલ્લેઆમ ચીટિંગ કરી રહ્યો છે, જેનો ચહેરો સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવા છતાં પોલીસ તેને પકડવામાં નાકામ થઈ રહી છે. 6 મહિનામાં આ ચોરોએ 6 જણાને શિકાર બનાવ્યા છતાં પોલીસે એક પણ ગુનો નોંધ્યો નથી. ગુનો કયા કારણોથી નોંધાતો નથી તે એક તપાસનો વિષય છે. ઠગની રહેઠાણ સહિતની માહિતી પોલીસ પાસે આવી ગઈ છે, છતાં પોલીસ ગુનો દાખલ કરવામાં કેમ વિલંબ કરે છે તે તપાસનો વિષય છે. જેનો વધુ એક દુકાનદાર મંગળવારે સાંજે શિકાર બન્યો છે. પીપલોદ લેકવ્યુ હોટલની પાછળ ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીક મધુરમ ડેરીની બાજુમાં જલારામ સ્ટોરમાં એક ઠગોએ પોતે બાજુની અપેલો મેડિકલ સ્ટોરનો માલિક હોવાની વાત કરી ભાઈ ક્યાં ગયો એમ કહ્યું હતું. દુકાનમાંથી ફરસાણ ખરીદી કરી મારી પાસે 100 અને 200ની નોટોના બંડલો પડેલા છે કહી 10,000ના છૂટા આપવાની વાત કરી હતી. દુકાનમાંથી 10,000ની રકમ ઠગ લઈ ગયો હતો. દુકાનના કારીગરે હાથમાં 2 થેલા લઈને તેની સાથે છૂટા રૂપિયા લેવા ગયો હતો. થોડા જ અંતરે જઈ ઠગે કારીગરને કીધું કે મેડિકલમાંથી રૂપિયા આપી દેશે, હું ગાડીમાં સામાન મૂકી આવું કહી ફરાર થઈ ગયો હતો. આવી મોડસ ઓપરેન્ડીથી ઠગે અત્યાર સુધીમાં મગદલામાં નોનવેજની દુકાન 20,000, વેલેન્ટાઇનની પાછળ હોટેલ 10,000, મગદલા મામા ભાણેજની દુકાન 5,000, વેસુ અતુલ બેકરી 4,000 અને પાલે પોઈન્ટના મોલમાંથી 10,000ની રકમ પડાવી લીધી છે. મંગળવારે સાંજે અહીંયા ઘડી 6:30-7:30 વચ્ચે આવ્યો હતો. મારી વાઈફ બેઠી હતી અને ત્યાં આવીને કીધું કે હું બાજુમાં એપોલો મેડિકલ સ્ટોર છું, તેનો માલિક છું, અને બધું વાતમાં બધી વાત કરી. ક્યાં ગયા ભાઈ, દેખાતા નથી, ભાઈને કહેજો કે હું આવ્યો હતો. પછી એણે બધો સામાન લીધો મારી શોપ પરથી, 1,000 રૂપિયા જેવો સામાન લીધો અને બિલ ને બધું બનાવડાયું એણે. અને પછી આપણે એણે કીધું કે ભાઈ મારે 100ની નોટ જોઈએ છે, 100ની નોટ મારી પાસે આખું બંડલ છે, તો તમે લઈ લો ને મને બધી નોટ આપો તો મને સારું પડે એમ કરીને વાતમાં બધું નજરદોષ જેવું કરીને મારી વાઈફ પાસેથી 500-500ની 10,000ની નોટ એણે લીધી હતી. અને મારો માણસ એની સાથે ગયો હતો, બધો સામાન બી હતો 3 થેલી ભરીને. તેમાં આપણે એણે કીધું કે તું આ મેડિકલ સ્ટોરની અંદર સામાન આપ, હું ગાડીમાંથી બેગ લઈને આવું છું. મારો માણસ એને મેડિકલ સ્ટોરની અંદર સામાનની થેલી હજુ જસ્ટ આપવા જાય છે, ત્યાં પછી લેડીઝ કહે છે કે અમારા તો કોઈ માલિક છે જ નહીં. એટલે તરત જ આપણે મારો માણસ ત્યાં થેલી કેમ ક્યાં મૂકીને બહાર જાય છે, પણ જ્યાં સુધી મારે ઠગ બાદ નીકળી ગયો હતો. આ બાબતમાં સીસીટીવીમાં કેદ થયું છે કે? હા, એ સીસીટીવી ફૂટેજ ને બધું કેદ થયેલું છે, હજુ અમે જસ્ટ એ બધું એ જ એકઠા કરીએ છીએ બધા. હવે પોલીસ તમે ફરિયાદ કરવા જઈ રહ્યા છો, તો કઈ રીતના તમે પુરાવા ત્યાં એકત્ર કરશો? અત્યાર સુધી મેં એટલા માટે પોલીસ કમ્પ્લેન નથી આપી કારણ કે મારી પાસે પુરાવા બધા સીસીટીવી ફૂટેજ ને એ બધા હતા, પણ એ હજુ મેં ગઈકાલે રાત્રે જ બધું વિડીયો અને ફોટોગ્રાફી ને કાઢ્યું છે, બધું એ કાઢી અને ત્યાર પછી હું પોલીસ પાસે બધા સબૂત લઈને જવા માંગુ છું કે જેથી પોલીસને બી સરળતા રહે. આવા ઠગબાજથી બચવા માટે કઈ રીતની તકેદારી રાખવી જોઈએ વેપારીઓ? આ રીતના ઠગબાજથી તકેદારી એ રાખવી જોઈએ કે ભાઈ કોઈ પણ નજીકમાં ગમે તેટલી ઓળખાણ લઈને આવે કે ગમે તે આવે, છૂટાના બહાને આવે તો ના જ પાડી દેવી જોઈએ કે ભાઈ છૂટા અમારે જોઈતા નથી, આપણે આપણી રીતે બેંકો પાસેથી સગવડ કરી લેવી જોઈએ. અને કોઈ પણ જણ છૂટા આપવા આવે તો ના જ પાડી દેવી જોઈએ, ત્યાં પહેલેથી છૂટા લઈ લેવા જોઈએ અને પછી એ લોકોને પૈસા આપવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.